પત્રકારો ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરે છે. અમે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ કે મોટા મંદિર યુવક મંડળ જેટલું મોટું નામ છે એ નામની પાછળ આપ લોકોનો સહયોગ ખૂબ સારો રહ્યો છે અને અમને છેલ્લા 15 વર્ષથી મીડિયાનો ખૂબ સારો સહયોગ મળી રહ્યો છે. મોટા મંદિર યુવક મંડળના ગણેશ ઉત્સવની સ્થાપનાનું આ 51મું વર્ષ છે, જે નિમિત્તે આપણે આજે અહીં પત્રકાર પરિષદનું આયોજન કર્યું છે. આપ સૌ અહીં પધાર્યા છો તો મુખ્યત્વે આજના આ પત્રકાર પરિષદ માટે અમારો હેતુ એટલો જ હતો કે મોટા મંદિર યુવક મંડળ જે ગણેશ ઉત્સવના તમામે તમામ 10 દિવસ સુધી સામાજિક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરે છે તથા દર વર્ષે ગણેશ મંડપને એક નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ હંમેશા કરતો આવ્યો છે. આ જ વર્ષે અમારા મંડળ દ્વારા આપ જોઈ રહ્યા છો કે આટલો વિશાળ મંડપ એક મંદિરનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. અમારું મંડળ જે મંદિરના નામે અત્યારે કાર્યરત છે, મોટા મંદિર એવા બાલકૃષ્ણ પ્રભુની હવેલી અમારે અહીં બિરાજમાન છે, તો આ વર્ષે અમે એ જ મંદિરની સંપૂર્ણ પ્રતિકૃતિ અહીં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આપ જોઈ રહ્યા છો તો આ મંડપની અંદર જેટલા પણ ચિત્ર અહીં મૂકવામાં આવ્યા છે તે કોઈ ડિજિટલ પ્રિન્ટિંગ નથી, પરંતુ હાથે બનાવેલા આ ચિત્રો છે જે કારીગરો 1-1 મહિનાની મહેનત બાદ આ ચિત્રો અહીં તૈયાર કર્યા છે અને ખૂબ જ સુંદર આ મંડપનું અહીં સ્વરૂપ અપાયું છે. ખાસ અગત્યનું કે મંડળ દ્વારા ગણેશ ઉત્સવના તમામે તમામ 10 દિવસ સુધી દરરોજ રક્તદાન શિબિરોનું આયોજન જે મોટા મંદિર યુવક મંડળ છેલ્લા 10 વર્ષથી કરતું આવ્યું છે તથા વિવિધ પ્રકારના મેડિકલ ચેકઅપ કેમ્પો પણ 10 દિવસની અંદર આયોજિત થશે, જેની અંદર ફ્રી હાર્ટ ચેકઅપ કેમ્પ છે, ઓર્થોપેડિકના કેમ્પ છે તથા આંખ તપાસના કેમ્પ છે. આવા વિવિધ પ્રકારના સામાજિક વ્યક્તિઓને ફાયદાકારક આવા ડોક્ટરી તપાસના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે તથા મોટા મંદિર યુવક મંડળમાં સૌથી અગત્યનો એક જે કાર્યક્રમ છે જે છેલ્લા 6 વર્ષથી મોટા મંદિર યુવક મંડળ દ્વારા આયોજિત કરવામાં આવે છે, વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો. છેલ્લા 6 વર્ષની અંદર 415થી વધુ વ્યક્તિઓ એવી કે જેઓને મોતિયાના ઓપરેશનની જરૂર હોય અને એમની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોય તો મંડળ દ્વારા તેમને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશનો અહીંથી કરાવી આપીએ છીએ અને આ વર્ષે પણ આ કાર્યક્રમ અહીં યોજાવાનો છે. તેવી જ રીતે મંડળ દ્વારા બીજી બધી સામાજિક પ્રવૃત્તિઓ પણ અહીં 10-10 દિવસ ચાલવાની છે. હું ખાસ કરીને આજના આ પ્રેસ કોન્ફરન્સના મુદ્દાની અંદર આ જે મંડળને જે તૈયાર કરવામાં આવ્યો છે તો મારા ગૌતમભાઈ છે કે જેમણે આ છબીઓને તૈયાર કરવામાં ખૂબ મહેનત કરી છે, તો તેઓ આ વિશેની જાણકારી આપ સૌને આપશે એવી અમને વિનંતી કરું છું. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. પરમ ભાગ્યવાન અમારા મંડળ મોટા મંદિર યુવક મંડળનો સૌથી પહેલાં આભાર સાથે પત્રકારોની ઉપસ્થિતિની ખૂબ જ સારી લાગણી સાથે અમે જે આ તૈયાર કર્યું છે આ જ મુદ્દામાં રહેવાનું અને જે નામ છે અમારું મોટા મંદિર યુવક મંડળ તે સંપૂર્ણપણે સાકાર થાય એવી રીતે આ 51 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે આ જે મંડપ રચ્યો છે તે મંડપની અંદર મોટા મંદિરની જે મુખ્ય હુબહુ પ્રતિમા લાલકૃષ્ણ પ્રભુ અને આ મોટા મંદિરનું માર્કેટ એટલે કે એ જમાના પૂર્વથી એક જ એવું સુરતની અંદર માર્કેટ હતું અને એ જગ્યાની આ જે ખૂબ મોટા પ્રમાણની ચારે બાજુ પ્રસિદ્ધિ એ મોટા મંદિરને કારણે જ હતી અને શ્રી બાલકૃષ્ણ પ્રભુ એ અહીંયાનું આધિપત્ય ભોગવતા મોટા મંદિરના પ્રથમ ચિત્ર અમારું જે અહીંયા છે એ એકદમ હસ્તથી બહેનું છે, એની બાજુમાં શ્રીનાથજી બહેના છે, સામે એ જ પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી આચાર્ય ચરણ વલ્ભાચાર્ય પ્રભુ, એની બાજુમાં શ્રી યમુનાજી બહેના છે,
એ સિવાય ગર્ભગ્રહની અંદર બનેલી અનેક પ્રતિમાઓ જેવી રીતે ઋષિ સિદ્ધિ માતા ઋષિ સિદ્ધિની નીચે બનેલી માતા બુદ્ધિ અને વિવેક જેના વગર તમારી પાસે આવેલી અથાગ સંપત્તિ કોઈ કામની નહીં રહે એવા બુદ્ધિ અને વિવેક આખા સ્વરૂપાત્મક બનાવ્યા છે જેની ચારે બાજુ બનાવેલી જીવની પોતાની અંગમાંથી પ્રગટ થયેલી શક્તિઓ એવી દેવદાસી પ્રથા જે પ્રાચીન પરંપરાથી છે એ રાગી સ્વરૂપ દેવદાસીઓ બનાવી છે એને બનાવવા માટે બનાવે કે લગાડવા માટે હસ્તકલાના લાકડાના બનેલા પાટના ઉત્તમ ઝરૂખાઓ તેમજ આ દરેક પ્રતિમાને અનેક પ્રકારની આકૃતિ કે મુદ્રાઓ જે બની છે એ પણ ખૂબ સુંદર અને અર્થનો સમન્વય સાથે બની છે એની અંદર રહેલી કમળકલાઈ એ એકદમ જગતને એવો સંદેશો આપતી કમળકલાઈ છે કે સાંત્વનાનો ગુણ સુંદરતાનો ગુણ અને એકતાનો ગુણ એ બધી જ વસ્તુનો પ્રણય થાય એવી આવી આ કમળકલાઈ બનાવી છે એની ઉપર બનાવેલા ભમરાઓ કે જે પ્રેમની ઉત્તમ પ્રતીતિ કહેવાય કે એને ખબર જ હોય છે કે ભાઈ કાંચના છેડે આની અંદર સૂર્યનારાયણ આસન છે અને પોતે પીડાઈ જઈને એના જીવનનો અંત આવવાનો છે છતાં પણ એના પ્રેમની એ કોઈ સાથે સરખામણી કર્યા વગર એની અંદર અંતે જતો રહે છે તેવી રીતે પ્રભુની સાથે અમારી એક આ મંડળના દરેક સભ્યોની લાગણી એવી રીતે રહી કે અંત સુધી આવી રીતે સરસમાં સરસ રીતે એને સજાવીને અને એમની સાથે અમારા જીવનનો એક વ્યવહાર બનેલો રહી આ સાથે આ ગણેશજીના ચરણારવિંદમાં આ શબ્દો અર્પણ કરી આ સાથે અમારા ગણેશજીના દર્શન આજે શાંતિ જ એટલે કે અત્યારથી આપ લોકોની હાજરીમાં જ અમે ખુલ્લા મૂકવાના છે સામાન્ય જનતા માટે પણ તો અમે અને આપણે સૌ ભેગા મળી ગણપતિ દાદાના પ્રથમ દર્શન એથી કરીશું અને જોરથી ગણપતિ બાપાના મોરિયાના નાદ સાથે આપણે આ દર્શનની શરૂઆત કરીશું ગણપતિ બાપા ગણપતિ બાપા ગણપતિ બાપા મોટા મંદિર યુવક મંડળ દ્વારા અત્યારથી સામાન્ય પબ્લિક માટે ગણપતિ દાદાના દર્શન અહીં ખુલ્લા મૂકવામાં આવશે